हम सरीखा साथी सेवाना एवा हेमा बेन वैशाली बेन तथा अन्य सेवा साथी भाइयों ने बहनों तथा विशेष आजे ऑनलाइन ऊपर जोड़ायेला बाबा ना प्यारा स्नेही एवा बाड़को खूब भाग्यवान छो तमे आजे भाग्यनो लक तो बहु ઊંચું આપી દીધું છે બાબાએ આપણને પદ્મા પદમ ભાગ્યશાળી કહ્યા છે અને આવું સુંદર ભાગ્ય કે જે સંગમમાં એક જ વાર મળે છે બાબાનો આટલો બેહદ પરિવાર દૂર હોવા છતાં પણ આજે સમીપતાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એવું લાગે છે કે આજે સાથે છે તો જરૂર ભવિષ્યમાં પણ સાથે છે એ નિશ્ચય આપણને અંદરથી ખરેખર ખુશી અપાવે છે અને હજુ પણ વધુ ને વધુ આપણે આ ઈશ્વરીય માર્ગમાં બ્રાહ્મણ જીવનમાં પ્રાપ્તિ કરવી છે પણ એ પ્રાપ્તિનો અનુભવ હજુ થતો નથી તો એનું કારણ શું છે જરૂર હજુ કંઈક ને કંઈક આપણામાં ખૂટતું છે કઈ વસ્તુ રહી જાય છે કે જેના કારણે આજે આપણે જે કરવા માંગીએ છીએ જે લેવા માંગીએ છીએ છતાં પણ અનુભવી નથી શકતા અને એની માટે જરૂરત છે લોક લાજ થી મુક્ત થવું મને તો લાગે છે કે લોક લાજ થી તમે બધા મુક્ત જ છો તારે તો આજે બાબાના બાળક બનીને ચાલી રહ્યા છો પણ છતાંય આજે આ વિષય આપ્યો છે તો જરૂર કંઈક આપણે થોડુંક સાંભળીશું કે જેમાં કંઈક હજુ બાકી પડતું હશે તો નાની નાની વાતોથી પણ આપણે મુક્ત થઈ શકીશું લોકલાજથી મુક્ત થવું સહજ પણ છે અને સહેલું પણ છે જેને કરવું છે એના માટે કંઈ જ અઘરું નથી અને જેને નથી કરવું જેને લોકલાજના બંધન અને સમાજ જ દેખાય છે અને બંધન બંધન એને નથી લાગતું કારણ કે એને એ પ્રિય છે એટલે જ્યારે આવી વાતો સાંભળે ત્યારે એને એમ થાય કે આ તો અમારાથી ના થાય એવા એના અંદરના સંકલ્પ ચાલે છે ત્રીજી બાબત કહું કે મન હોય તો માળવે જવાય પણ પહેલું મન જોઈએ છે દ્રઢતા જોઈએ છે ત્યાં ઘણી બધી પ્રકારની પરિસ્થિતિ આવે ઘણી બધી વાતો આવે તો પણ એ સહેલાઈથી કરી શકે છે કારણ કે એનું મન છે દ્રઢતા છે કે મારે કરવું છે આ અંદરથી ધગસ હશે આ અંદરથી ઉમંગ હશે તો મુક્ત થઈ જવું લોકલાસ્તી બહુ સહેલું છે પણ બાબાની વાતને યાદ કરીએ કેટલા ભાઈ બહેનો કહે છે કે અમારા માટે તો બહુ અઘરું છે ને બાબાએ પણ કહ્યું છે કે છોડો તો છૂટે તો એક વાર્તા મને યાદ આવે છે કે ગુરુ અને શિષ્ય હતા તો શિષ્ય રોજ ગુરુને કહે કે મારે છોડવું છે પણ છૂટતું નથી ગુરુજી છૂટતું નથી કહે છે એટલે એક વખત ગુરુએ પ્લાન કર્યો ગુરુ અને શિષ્ય બંને ફરવા નીકળી ગયા અને ફરવા નીકળ્યા ત્યાં ચાલતા ચાલતા ગુરુ છે ને એ સાઈડ પાછળ રહી ગયા અને શિષ્ય આગળ નીકળી ગયો ગુરુએ શું કર્યું ઝાડ હતું ને ઝાડને બાથમાં ભીડી દીધું અને બૂમો પાડવા માંડી મને કોઈ છોડાવો મને કોઈ છોડાવો એટલે થયું શું વાત સાંભળી શિષ્યએ કે ગુરુ દેખાતા નથી બૂમ તો સંભળાય છે ગુરુને એટલે પાછા વળીને આવે છે ને જુએ છે તો ગુરુએ બાથ ભીડી હતી ઝાડને એટલે શિષ્યે ખૂબ મહેનત કરી પ્રયત્ન કર્યા પણ ગુરુએ છોડ્યું છે ને જ્યારે શિષ્યએ છોડી દીધું પ્રયત્ન કરવાનું ત્યારબાદ ગુરુએ આપોઆપ છોડી દીધું કહેવાનો ભાવ જ છે ગમે એટલા ક્લાસ સાંભળીએ ગમે એટલી વાતો સાંભળીએ પણ જ્યાં સુધી અંદરથી મને છોડવું છે લોક લાજ મને છોડી જ દેવી છે
ને એક બાબા તરફ મારે જવું છે, તો એના માટે સહજ 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 બની જાય છે. પણ ક્યારેક કેવા વ્યક્તિઓ હોય છે કે ભલે ક્યાંક બહારથી છોડી દે, લોકોના કહેવાથી બાબાની વાતો સાંભળવાથી બહારથી છોડવા તૈયાર થઈ જાય ને છોડી પણ દે છે, પણ અંદર સમય અનુસાર ક્યારેક ચાલતા ચાલતા અંદરથી એને વિચારો આવે છે કે હું છોડી દઈશ લોકલાજને તો સમાજમાં હું નહીં રહી શકું, સમાજમાં મારી ગણતરી નહીં થાય, લોકો મને શું કહેશે, અને આજે હું જો જવાનું બંધ કરી દઈશ સમાજમાં કે લોકલાજની મર્યાદાને હું જો તોડી નાખીશ અને હું એ પ્રસંગમાં નહીં જઉં તો પછી મારે ઘેર કોણ આવશે. અને ક્યારેક તો ઈચ્છાઓને વશ થઈ જાય છે, એવી ઈચ્છા જાગે છે ત્યારે એ લોકલાજને પણ વળી પાછો એ વશ થઈ જાય છે. અને લોકોને જોઈને જે ચાલતો રહે છે ચાલતો રહે છે, પરંતુ વિચાર કરો કે આપણે બાબાના બાળક બન્યા છે અને હજુ પણ લોકોને સાંભળીએ ત્યારે મને એક પેલી વાર્તા યાદ આવે છે કે બાપ અને દીકરો ગધેડો લઈને નીકળે છે અને ચાલતા જાય છે, ગધેડો ચાલે છે, બાપ ચાલે છે, દીકરો ચાલે છે, લોકો જુએ છે કે છે આ કેટલા બાપ ને દીકરો મૂર્ખા છે, ગધેડા ઉપર બેસીને ના જવાય. એટલે બાપે સાંભળ્યું, છોકરાને બેસાડી દીધો, એટલે આગળ જાય છે. ત્યાં આગળ પાછા લોકો વિચાર કરે છે આ છોકરો હટ્ટો કરતો છે અને આ બાપ માયકાંગલો છે, બાપ ચાલે છે અને છોકરો બેઠો છે. એટલે વળી પાછું બાપ વિચારે છે, લાવ હવે એને હું કહું ઉતરી જાઉં હું બેસું, એટલે બાપ બેસે છે. ત્યારે લોકો વિચાર કરે છે કે આ કેવો છે માણસ, બાપ થઈને બેસી ગયો છોકરાને ચાલવે છે. આગળ જાય છે તારે આની આ જ વાત સાંભળવા મળી ચાલતા ચાલતા, એટલે એને એમ થયું કે ચાલ હવે બંને જણ બેસી જઈએ, તો બાપ અને દીકરો બંને ગધેડા પર બેસી જાય છે. આગળ જાય છે ત્યારે લોકો પાછા વિચારે છે ને કહે છે કે આ કેવા લોકો છે, બાપ ને દીકરો બંને ગધેડા ઉપર ચડી બેઠા છે. એટલે પાછું બાપને થયું કે હવે આપણે ઉતરી જઈએ, અને લાકડી હતી એ લાકડીના બંને છેડે ગધેડાના પગ બાંધી દીધા, ચાલતા ગયા ચાલતા ગયા. અને નદી પાર કરવાનો સમય આવે છે ત્યારે બંને ખભા ઉપર બાપ દીકરાએ જે લાકડી ગધેડું બાંધીને મૂક્યું હતું, તો ગધેડું નદી જોઈને ભડકી ગયું, બાપ અને દીકરાના ખભા ઉપરથી લાકડી છૂટી એટલે ગધેડું ગયું. વિચાર કરો એક ગધેડું ગુમાવવાનો વારો આવ્યો. એમ આપણે પણ વિચાર કરીએ કે ક્યાંક સંગમ યુગની આટલી સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ એને ક્યાંક ગુમાવી તો નથી રહ્યા ને. આ સંગમ યુગમાં જે સમય છે એને આપણે લોકલાજના કારણે શા માટે ગુમાવી દઈએ? સંગમ યુગનો સમય એટલે વિચાર કરીએ પ્રભુ પ્રાપ્તિનો સમય, વરદાનોથી ભરપૂર થવાનો સમય છે, ઈશ્વરીય જ્ઞાનના અખૂટ ખજાનોથી માલામાલ થઈએ છે, જીવનની અંદર કેટલી ધન્યતા ધન્યતાનો અનુભવ કરી શકીએ છે, રોજ પરમાત્માની આટલી સર્વશ્રેષ્ઠ પાલનાથી આપણું જીવન સુખ અને શાંતિમય આંતરિક રીતના અનુભવીએ છે. અને આવી પ્રાપ્તિ આપણે ગુમાવી બેસીએ છીએ. બાબા કહે છે કે આ સંગમ યુગનો સમય બહુ ઓછો છે, અને આ ઓછા સમયની અંદર આપણા જીવનનું આપણે પરિવર્તન કરવાનું છે, તો પછી કેમ ભૂલી જઈએ સમયના મહત્વને? મને એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત હું ચાલતા જતી હતી રસ્તા ઉપર, એક નાનું છોકરું હતું, કદાચ 10 વર્ષનું હશે, એ ખૂબ રડતું હતું. મેં જઈને પૂછ્યું બેટા કેમ રડે છે? તો બાળક કે છે
કે મારા મમ્મીએ મને કહ્યું હતું કે આ નવા ચંપલ મેં તને લઈ આપ્યા છે, તો આ ચંપલ ખોઈને ના આવીશ, કે જો ખોઈને આવીશ તો માર પડશે. એટલે બાળકના ચંપલ ખોવાઈ ગયા એટલે બાળક રડવા માંડ્યું. વિચાર કરો, એ નાના બાળકને પોતાના માએ કહેલા શબ્દો કેવા યાદ રહે છે, અને બાબાએ આપણને કહેલા મહાવાક્ય એને આપણે ભૂલી જઈએ છીએ. તો પછી વિચાર કરો કે આ અત્યારના નહીં કરીએ આપણે તો પછી ક્યારે કરીશું? આ સમય આપણા હાથમાંથી જતો રહેશે. સમય કોઈની રાહ જોતું નથી, સમય કોઈનો સગો નથી. તો પછી પાછળથી પસ્તાવાનો વારો ના આવે. એટલે આપણે પોતાની જાતને અંદરથી ધંધોળી લઈએ અને બાબાની કહેલી વાતોને, પ્રાપ્તિને આપણે સામે રાખી અને સજાગ બની જઈએ. ભલે લોક લાજને આપણે છોડીએ, પણ એની સાથે આપણા વિવેકને હંમેશા જાગૃત રાખીએ. કદાચ લોકલાજને છોડીને વિવેકને છોડી દઈએ છે, તો આપણી આધ્યાત્મિકતાની જે લાઈટ છે એમાં આપણે પ્રાપ્તિ નહીં કરી શકીએ. એટલે જીવનની અંદર સાચો પ્યાર જો બાબા સાથે છે, દિલથી જીગરથી બાબા સાથે જોડાઈએ છે, તો લોકલાજની પણ કોઈ ચિંતાનો વારો આપણી સામે નથી આવતો. એમ નહીં થાય કે અરે મેં છોડી દીધું. અરે ના, જ્યાં છોડીએ છે ને ત્યાં ઘણું બધું પ્રાપ્ત થઈ જાય છે. એટલે આ પ્રાપ્તિના સમયને ગુમાવી ના દઈએ, નહીં તો અંતે પસ્તાવાનો વારો આપણને ના આવે. બાબાને જ્ઞાનની વાતના આધારે એમ ના કહી શકીએ આપણે કે છોડીને બેસી જઈએ. બાબાએ એક પણ મોરલીમાં છોડવાનું કહ્યું નથી, સંન્યાસી બનવાનું નથી. પણ એક વાત છે, વ્યવહાર અને પરમાર્થ બંનેનું આપણે બેલેન્સ રાખીએ. જો ક્યાંય આપણે ચૂકી જઈએ છે તો સેવામાં જઈએ કે પછી મુરલી ક્લાસમાં કે ઓનલાઈન ક્લાસમાં જોડીએ, અને પછી અંદરથી વિચારો ચાલે કે આ કરવાનું હતું, અહીં જવાનું હતું, આ રહી ગયું. અને એ જ્યારે નથી થતું ને ત્યારે અંદરથી ક્યારેક આપણને જોશ આવી જાય છે, અને પરિણામે એની વચ્ચે કોઈ પૂછવા આવી જાય કે કંઈક કહેવા આવી જાય ત્યારે ગુસ્સાથી વાત પણ કરી નાખીએ છીએ આપણે. એટલે બેલેન્સ રાખતા શીખીએ. ન જોશમાં આવો, ન બેહોશ બનો, પણ હોશથી બેલેન્સથી કામ કરતા શીખીએ. બીજી બાબત કહીએ તો, બીકે બન્યા, બ્રાહ્મણ જીવન પ્રાપ્ત થયું, બાબાના બહુ પ્યારા બનીએ છીએ. કોઈ પણ બાળક એવો નહીં હોય કે જેને બાબાના પ્યારનો અનુભવ નહીં કર્યો. તો પછી આપણી દિનચર્યાનું મહત્વ પણ રાખવું બહુ જરૂરી છે. આપણી દિનચર્યા અમૃતવેળાથી શરૂ થાય છે, અને અમૃતવેળાનું મહત્વ આપણે સમજીએ છીએ. અમૃતવેળા એટલે અમૃત પાન કરવાની વેળા છે. આપણા મનને બાબા સાથે ખોલીને બેસીએ, દિલથી સ્નેહથી બાબા સાથે વાતો કરીએ, અને બાબા આપણી એક એક સમસ્યાનું સમાધાન આપવા માટે અમૃત વેળા બેઠેલા છે. આપણને ભરપૂર કરવા માટે બધા ખજાના ખુલ્લા રાખીને બાબા બેઠેલા હોઈએ છીએ, અને એવા સમયને આપણે ક્યાંય અમૃત વેળાને મિસ કરી બેસીએ છીએ. કેમ મિસ થાય છે? એના ઘણા બધા કારણો હોય છે, પણ લોકલાજના કારણે પણ ક્યારેક ક્યારેક આપણા અમૃત વેળાને મિસ કરીએ. દાખલા તરીકે, પ્રસંગોપાત કંઈક ગયા છે અને ત્યાં આગળ રાતના 12 વાગી ગયા. દિવસના તો ખૂબ કામકાજ કર્યું છે અને ઘરે આવીએ છીએ તો 12 વાગ્યા, થાકેલા હોઈએ છીએ, સુવાનું સમય થઈ ગયો, પણ છતાંય ઊંઘ ના આવતી હોય, પાછા ગોળવતા હોઈએ. અને સવારના જ્યારે અમૃત વેળા ઉઠવાનું થાય ત્યારે આંખ ખૂલતી નથી. જ્યાં લોકલાજને પ્રાધાન્ય આપીએ છીએ ને ત્યાં અમૃત વેળાને મિસ કરી બેસીએ છીએ. એટલે બ્રાહ્મણ જીવનની દિનચર્યાનું પ્રાધાન્ય આપવું ખૂબ ખૂબ જરૂરી છે, કારણ કે અમૃત વેળા
બાવા આપણને વિવેકથી ભરપૂર કરી દે છે. એવી નાની નાની બાબતો બાવા આપણને ટચ કરતા હોય છે. એમની સાચી સમજણને આપણે એ સમયે બાવા સમયે બેસીને લઈ શકીએ છીએ. અને સર્વ સમસ્યાનું સમાધાન એટલે અમૃત વેળા. તમે પણ અનુભવ કર્યો હશે ક્યાંય આમાં આપણે ઢીલા જો રહીશું તો હવે તો મને લાગે છે કે આપણી પાસે ખૂબ ઓછો સમય છે. અને આ સમયની અંદર આપણી અમૃત વેળાની દિનચર્યા ક્યાંય ઉપર નીચે ના થવી જોઈએ. બીજી બાબત, બ્રાહ્મણ જીવનની ઉન્નતિ. બ્રાહ્મણ જીવનની અંદર આપણું માયાથી રક્ષણ થાય, કર્મ ઇન્દ્રિયોને જીત પ્રાપ્ત કરી શકીએ, સદાય આપણે બાબા સાથે સર્વ સંબંધોની અનુભૂતિ કરી શકીએ એનો આધાર મુરલી છે. અને આ મુરલી ક્લાસ એનું મહત્વ જો આપણે આપીશું તો મને લાગે છે કે એ મુરલી આપણી અંદર અદ્ભુત શક્તિ ભરી દે છે. તમે પરેશાન હોય, કોઈ સમસ્યા લઈને બેઠેલા હોય અને છતાંય બાબાની મુરલીમાં તમે બેસો તો એ મુરલીમાંથી જ તમને સમાધાન મળી જાય છે. મુરલી એ ઔષધિ છે, મુરલી એક હથિયાર છે આવતી સમસ્યાને માયાને જીતવા માટેનું. મુરલી એક દર્પણ છે, જેમ દર્પણમાં આપણા ચહેરાને જોઈએ છે તો આપણો કોઈ પણ ડાઘ ચહેરા ઉપર દેખાય છે ને તો આપણે એને કાઢી શકીએ છીએ. તો મુરલી એ ચેકિંગ કરવા માટે એક પ્રાપ્ત થયેલું સાધન છે કે જેમાં આપણી નાની મોટી સૂક્ષ્મ કમજોરીઓ જે છે એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણી સ્વસ્થિતિને મજબૂત બનાવી શકીએ છીએ. અને જો સ્વની સ્થિતિ મજબૂત હશે તો પરિસ્થિતિને આપણે આસાનીથી જીતી શકીએ છીએ, એના ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે મુરલી જો મિસ્ટેક થશે, મુરલી મિસ થશે તો મિસ્ટેક થવાની છે. જેમ કહેવાય છે ને, એક ભૂલ કરે ને તો ઘણી ભૂલો પછી શરૂ થઈ જાય છે. એટલે ક્યારે પણ બાબાની મુરલીને મિસ ના કરીએ તો મને લાગે છે કે લોકલાજમાં રહીને તો ઘણા બધા કર્મ બંધનો બનાવ્યા છે અને હજુ પણ લોકલાજ આપણે છોડીએ નહીં તો કર્મ બંધનો પણ બનતા જ જશે. અને એમાંય પછી બાબાના બન્યા પછી જો મુરલીને પણ મિસ કરીશું તો લોકલાજ પણ નહીં છૂટી શકે, કર્મ બંધનથી પણ મુક્તિ નહીં મળે. મને યાદ આવે છે કે મીરા શ્રી કૃષ્ણની પાછળ દીવાની બની ગઈ, બસ એક કૃષ્ણ જ દેખાય છે. જ્યારે મંદિર સળગાવ્યું અને એમાં કૃષ્ણની મૂર્તિ હતી ત્યારે મીરાને થયું કે અરે મારા કૃષ્ણ, મારા કૃષ્ણ. એટલું બધું મંદિર સળગતું હતું છતાં પણ, એ સળગતા મંદિરની અંદર પણ આગ લાગેલી છતાં પણ મીરા પડે છે અને અંદર જઈને મૂર્તિ લઈને આવે છે. અને એ કૃષ્ણની મૂર્તિને લઈને ગામે ગામ ફરતી રહી. અને એના પહેલા પણ એની સ્ટોરીમાં આપણે સાંભળેલું છે કે જ્યારે મીરાના લગ્ન થયા ત્યારે રાજા ભોજની સાથે લગ્ન થયા પછી પણ રાજવી પરિવાર આખો છોડી દીધો. લોકોએ ઘણી બધી વાતો કરી પણ છતાંય મીરાને એનો કોઈ ડર ના લાગ્યો. એટલે તો કહેવાય છે ને કે મીરાએ તો ઝેરના પ્યાલા પીધા. શું ખરેખર ઝેરના પ્યાલા હતા? નહીં, પણ આવતી બધી ઘણી બધી લોકો તરફની વાતો જેને સહન કરી લીધી, એને સમાવી લીધી. તો આપણે પણ જીવનમાં આ શીખવાનું છે. મીરા પાસે તો એક જ ધ્યેય હતું, કૃષ્ણમય જીવન જીવી ગઈ, કૃષ્ણની સામે જ એને જીવન સમર્પણ કર્યું. અને બસ એક જ ધૂન હતી, એક જ અંદરથી રટન હતું, મેરે તે ગિરધર ગોપાળ દુસરો ન કોઈ. જ્યારે મીરાને રાણા ભોજે મૂકી દીધો જેલની અંદર ત્યારે પણ મીરાને રાજા ભોજ કે છે, બોલ હવે તારું કોણ?
પણ એનો એક જ જવાબ આવે છે, મેરા તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આખો સમાજ બેઠો તો જ્યારે કરટ ભરાઈ હતી તે વખતે, પણ છતાંય મીરા અંદરથી એટલા ધૈર્યથી જવાબ આપે છે, મેરા તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. કેવી ધૂન હતી, કેવી લગ્ની હતી, વિચાર કરો. એને ફક્ત એક ભગવાન પ્રાપ્તિનો નશો હતો, અને આપણને ભગવાનની પ્રાપ્તિ તો શું, પણ સત્યતાનો સાચો માર્ગ મળી ગયો. પ્રેક્ટિકલ આપણા જીવનમાં અનુભવ કરીએ છે, અને એટલી સુંદર અનુભવની જીવનની અંદર આપણે ચાલી રહ્યા છે, ત્યાં આપણો નશો અને નિશ્ચયની ખુમારી સાથે જો જીવીશું ને, તો મને લાગે છે કે આપણને કોઈ લોક લાજ મળતી નથી. અને એ લોક લાજની અંદર જ જો આપણે ચાલતા રહીશું, તો બાબાજી આપણી પાસેથી ઈચ્છે છે ને બાપ સમાન બનવું, બાબાના સાક્ષાત્કાર કરાવવા, આપણા પ્રેક્ટિકલ જીવનથી બીજાને કંઈક પ્રેરણા આપીએ, એ આપી નહીં શકીએ. અને આપણા પર જવાબદારી રહેલી છે, કારણ કે આપણે સત્યતાને સમજી ચૂક્યા છે, બાબાના જ્ઞાનથી બાબાના સંબંધો સાથે જોડાઈને એટલા અનુભવો આપણને કોઈ ન કોઈ વ્યક્તિને જરૂર થયા છે. કોઈ એક પણ બાબાનો બાળક એવો નહીં હોય કે જેને અનુભવ નહીં કર્યો હોય. તો પછી અનુભવથી આપણું જીવન ભરેલું છે, તો એના આધારે પણ જો આપણે ચાલતા રહીએ ને લોકલાજને આપણે શા માટે અંદરથી ડર રાખીએ. અને લોકલાજ હું તો કહું છું ખરેખર છે પણ નહીં, આજે કોઈને પડી પણ નથી, પણ આપણે અંદરથી લોકલાજને લઈને ભરીને બેઠેલા છે, પરિણામે આપણે એ પકડીને બેઠા છે. એટલે જ આપણું જે મુક્ત જીવન છે આટલું સુંદર, એ જીવનમાં આપણે અનુભવ નથી કરી શકતા. અને જીવનની અંદર આ તક એક વખત જ મળે છે, એમ પણ હું કહી શકું કે સંગમ યુગના એક જન્મ આપણને પ્રાપ્ત થયો છે. અને આ સંગમ યુગનો એક સોનેરી સુંદર હીરાતુલ્ય જીવન, એને જો ગુમાવી દઈશું ને, તો ફરી આ તક આપણને મળવાની નથી. એટલે નિશ્ચય અને નશાથી આપણે ચાલતા રહીશું ને, તો કોઈ નોય ડર નથી. આપણી છત્ર છાયા, આપણું રક્ષણ, આપણું કવચ પરમાત્મા બેઠેલા છે, પછી શા માટે ડર રાખીએ? અને તે પણ સત્ય છે. મીરાને તો સત્યતાનો પરિચય નહોતો, એક ખાલી ભાવનાથી જોડાઈ ગઈ. જ્યારે આપણી પાસે ભાવના, વિવેક, સમજ કેટલી ગહેરાઈની છે, લોકો શોધતા રહ્યા છે ભગવાનને, અને આપણે એનો અનુભવ કરી લીધો છે. અનુભવ તો શું, આપણે જીગરથી દિલથી કહીએ છે, ના બાબા મારી સાથે છે, તો પછી લોકલાજ આપણને ક્યાંય નડતી નથી. બીજી બાબત હું કહું તો રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી, એને સત્યતાના કારણે પોતાની પત્નીને વેચી દીધી. વિચાર કરો કે એક સત્યતાને કારણે પત્નીને વેચીને ઇતિહાસ બનાવી દીધો. આજે પણ આપણે યાદ કરીએ છીએ, આપણે તો સત્યતાના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, અને એ સત્યતાના માર્ગ ઉપર જ્યારે આપણે ચાલીએ છીએ, તો પછી લોકલાજને ક્યાં જોઈને બેસી રહીશું, આપણે ક્યાં પકડીને બેસી રહીશું? અરે સાકાર બાબાને યાદ કરો, સાકાર બાબાનું માન શાન કેટલું બધું હતું સમાજમાં, કેટલો ઊંચો મોભો હતો, રાજા રજવાડાઓ સાથે સંબંધ હતો, અને આપણી દાદીઓ ધનાળીય પરિવારની હતી, એમણે પણ કેટલું કેટલું સહન કર્યું. કોઈ લોકલાજ નથી જોઈ, કોઈ પરિસ્થિતિઓ સામે આવતી નથી જોઈ, બસ એક જ ધૂન હતી ને બાબાની, બાબાનો પ્યાર અને સ્નેહનો અનુભવ. બેઘરી પાર્ટ ચાલ્યો ને યજ્ઞમાં, તો પણ ગયેલા ફરી પાછા આવી ગયા બાબાની પાસે, તો લોકલાજ ક્યાંય ના જોઈ. અને કેટલી કેટલી બાબાની જીવન કહાનીની વાતોને યાદ કરીએ, તો બાબાએ શું સહન નથી કર્યું,
અરે આપણી સામે દાદી જાનકી છે, દાદી મનોહર દાદી હતા, દાદી કુમારકા, કેટલા બધાની આજે જીવન ગાથાઓને આપણે યાદ કરીએ તો ખરેખર દાદીઓ તો દાદીઓ હતી. આપણે આજે એની સામે શું છે સહન કરવાનું, શું લોકલાજ છે. એમણે તો કેટલા કડવા ઘૂંટડા લોકોને આપી દીધા છે, અને છતાંય એ ત્યાગ, એ સમર્પિત ભાવ અને જીવન સંપૂર્ણ રીતના સમર્પણ કરી દીધું. અને સાથે વિચાર કરીએ કે એક બાબાએ જો આટલું સહન ના કર્યું હોત અને બાબાએ સત્યતાને ના ઓળખ્યા હોત તો આજે બીજ ક્યાં રોપાયું હોત. એ નાના સરખા બીજમાંથી આજે એક વટવૃક્ષ બની ગયું. 144 દેશોમાં આજે આપણું બાબાનું જ્ઞાન ચારે બાજુ ફેલાયેલું છે. કેટલો મોટો વ્યાપ બની ગયો. તો પછી વિચાર કરો, નસો કરો કે હું એ સંસ્થાનો પ્રતિનિધિ છું કે જે આંતરરાષ્ટ્રીય લેવલ પર છે, અને એક નાના સરખા પરિવારની લોકલાજ કે નાના સરખા સમાજની લોકલાજને પકડીને આપણે બેસીશું તો જીવન મુક્તિનો અનુભવ ક્યારે થશે. સત્યુગી દુનિયા એ આપણા માટે જીવન મુક્તિ છે, પણ એના પહેલા સંગમ યુગનો પહેલો જન્મ આ જીવન મુક્તિનો અનુભવ કરવાનો સમય છે. અહીંયા જે સંસ્કારો ભરીશું ને જીવન મુક્તના અનુભવથી, એ જ ભવિષ્યમાં પણ આપણી સાથે છે. એટલે બાબા કહે છે એક આંખમાં મુક્તિ અને બીજી આંખમાં જીવન મુક્તિને સામે રાખો. અરે મમ્મા ને યાદ કરીએ, મમ્મા હતી બહુ નાની ઉંમરમાં છે, અને બાબા હતા સાકારમાં તે વખતે કેસ ચાલે છે, તારે બાબાએ મમ્માને મોકલ્યા છે કોર્ટમાં, અને તે વખતે પૂરો સિંધી સમાજ હાજર હતો, પણ મમ્મા કેટલા બધા અડગ રહ્યા, જજને પણ કેટલા નસાથી જવાબ આપે છે. અને એ મમ્મા એક જ વાત કહેતી હતી કે શું બાપ હોય તો બાપ પોતાની દીકરીને પોતાની પાસે ના બોલાવી શકે, શું બાપ જે છે એ પોતાના દીકરીના માથા ઉપર હાથ ના ફેરવી શકે. અને જે અમને મળ્યું છે એનો અનુભવ અમે કર્યો છે. એટલે દાદા લેખરાજ, એ ખરેખર દાદા લેખરાજ નથી, પણ ભગવાને એના તનમાં આવીને જે અનુભવ કરાવ્યો છે એ રસ અમે ચાખ્યો છે. એટલે મમ્મા બીજો પણ પ્રશ્ન જ્યારે પૂછે છે ત્યારે મમ્મા જવાબ આપે છે કે હું જે કઈ કહીશ ને એ સત્ય કહીશ. જ્યારે જજ કે છે તું ગીતા ઉપર હાથ મૂકીને તમે બોલો કે હું જે કહું તે સત્ય, મમ્માએ એ ગીતા ઉપર હાથ ના મૂક્યો પણ દિલથી સત્યતાથી વાત રજૂ કરી. અને ત્યાં જજ એને બેડી પહેરાવવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે મમ્મા ગીતા શાસ્ત્ર ઉપર હાથ નથી મૂકતા, એટલે બેડી પહેરાવા જાય છે. અને જ્યાં બેડીઓ પહેરાવા જાય છે ત્યાં જ મમ્માના દ્વારા સાક્ષાત્કાર થયો દૈવી સ્વરૂપનો. આ છે બાબાની કમાલ, અંદર નિશ્ચયની કમાલ. આટલો બધો સમાજ હોવા છતાં પણ જો કે મમ્મા કેટલા અડગ રહ્યા અને ત્યાં એનો વિજય થયો. બાબાએ પણ હંમેશા બાળકોને પાક્કું કરાવ્યું છે નિશ્ચય મેં હી વિજય હૈ, નિશ્ચય બુદ્ધિ વિજયંતી, એક બલ એક ભરોસા, જિસકા સાથી હે ભગવાન ઉસકો ક્યાં રોકેગા આંધી ઓર તૂફાન. જો આપણને ખરેખર આ અંદરથી દ્રઢતા આવી ગઈ છે અને ખરેખર દ્રઢતાથી ચાલીએ છે ને તો બહુ સહજ બની જાય છે. કોઈ પણ મુશ્કેલીઓ આપણને નડતી નથી, અને કદાચ મુશ્કેલીઓ આવે પણ ને તો સહજતાથી પાર કરી શકીએ છીએ. બીજી બાબત મને યાદ આવે છે કે જેમાં હું એમ કહી શકું કે અમારી પાસે પણ સુગી દાદી હતા, જે બેને યાદ કર્યા હતા હેમાબેને. સુગી દાદીની વાત હું કહું તો સુગી દાદી એ બેગરી પાર્ટમાં ચાલ્યા ગયા હતા, પણ પછી બાબાએ એમને કહ્યું કે જાઓ અને પછી પાછા આવો તો બેગરી પાર્ટમાં પણ
બાબાને મદદ કરવા માટે ઘરેથી એમની જે મિલકત હતી એ વેચીને પાછા આવે છે. અને આગળ એમને જીવન પણ પછી તો બાબાના યજ્ઞમાં સમર્પિત કરી દીધું અને સેવામાં ખૂબ અથક હતા, ખૂબ અથક, ખૂબ અથક. પ્રેક્ટિકલ અમે તો જોયા છે. અને એ સમયે જયારે સાકારમાં બાબા હતા ને તે વખતે સેવામાં એમનો ત્રીજો નંબર આવતો હતો છુગી દાદીનો, ને સેવાની ખૂબ લગની. આણંદ જિલ્લામાં એના પહેલા ભરૂચ જિલ્લામાં, બોમ્બેમાં, ગ્વાલિયર, આવા ઘણા બધા જગ્યા ઉપર સેવા કરતા કરતા લાસ્ટ આણંદમાં હતા. તો તે વખતે આણંદની શરૂઆત જ હજુ તો હતી, કે એટલું બધું ડેવલપ નહોતું થયું જ્ઞાન આપણું આણંદની અંદર. એટલે એમને અંદરથી એક જ સંકલ્પ ચાલે કે મારે બાબાનું જ્ઞાન ચારે બાજુ આ આણંદની અંદર આપવું છે. કેવી રીતના લોકો આને સાંભળે, કેવી રીતના લોકો આને લાભ લે, એના માટે બહુ જ એમના મનની અંદર એટલા સંકલ્પો ચાલતા હતા. 2 વાગ્યા ઉઠીને યોગ કર્યો હું જોઉં, દીદી કેટલા ઉમંગ ઉત્સાહથી 2 વાગે ઉઠીને યોગ કરતા. ખરેખર એમની તપસ્યા હતી. તો બન્યું એવું કે એક વખત સાંજના 7 વાગે એક ભાઈ આવ્યા, અને આમ તો દીદી જ પોતે બેઠેલા હોય, પણ તે દિવસે શું હતું કે એમને બહાર જવાનું હતું, પણ અચાનક પછી એમને એમ થયું કે ના, આજે મારે બહાર નથી જવું, આજે હું અહીંયા બેસું છું. એટલે આણંદની અંદર એ પોતે તે દિવસે બહાર ના ગયા અને રહ્યા. તે વખતે પેલા ભાઈ 7:30 ની વચ્ચે આવે છે અને પૂછે છે એમને, આપકા નામ ક્યા હૈ? દીદી એમ કે છે, આપકો નામ સે ક્યા કામ હૈ? આપકો જો કામ હૈ ના વો બોલો ના. એટલે પાછા પેલા ભાઈ કે છે, આપને શાદી કી થી? એટલે કે છે કે હા, મેં શાદી કરેલી. પછી પૂછે, કે છે પેલા ભાઈ, તો આપકે પતિ ને કિસી કો પૈસા દિયા થા? તો કે છે કે હા. કેટલા આપ્યા હતા? તો કે એ મને ખબર નથી. એટલે એ સમયે પેલા ભાઈ કે છે, આપકે પતિ ને મુજે 10,000 દિયા થા, તો એ 10,000, ઓર આપ મેરી ભાભી લગતી હો તો 1,000. આમ કે 11,000 આપીને ગયા. આ પૈસા આપવા માટે એ ભાઈએ બોમ્બે માં કેટલી જગ્યાએ ફર્યા, ક્યાંય દીદી ના મળ્યા. અને જઈને સેન્ટરોમાં પૂછે, ભાગ્યરથી પંજુમલ છે, ભાગ્યરથી પંજુમલ છે. હકીકતમાં એ સમયે તો યજ્ઞની અંદર નામ પરિવર્તન કરવાનું હતું, તો છુગી દાદીનું નામ અજ્ઞાન કાળનું ભાગ્યરથી પંજુમલ હતું, અને અહીંયા બાબાએ નામ બદલી નાખ્યું, બાબાએ છુગી નામ આપી દીધું. એટલે ક્યાં મળે? એટલે ભાઈએ પછી છોડી દીધું તપાસ કરવાનું. આગળ જતા એ ભાઈએ જયારે તપાસ કરવાનું છોડી દીધું ત્યારે એનો પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે ખૂબ એને ખેંચતાણ પૈસાની થવા માંડી. અને એને સ્વપ્ન આવ્યું કે તું આ પૈસા પહોંચાડ નહીં તો હજુ તારું નુકસાન થશે. એમાં ને એમાં એને કઈ શોધ્યા નહીં છુગી દાદીને. પછી બન્યું એવું કે એનો દીકરો ઓફ થઈ ગયો, એટલે એને પેલી વાત યાદ આવી કે મને કહ્યું તું ને કે તું શોધ નહીં તો તારું ઘણું નુકસાન થશે. એટલે એને પાછું શોધવાની શરૂઆત કરી. એટલે પછી કોઈ કહ્યું કે એના ભાઈ બોમ્બેમાં છે, એટલે એમના ભાઈને મળે છે છુગી દાદીના. અને એ ભાઈને જયારે મળ્યા ત્યારે એમની પાસેથી આણંદનું એડ્રેસ લીધું અને આણંદમાં આવ્યા, અને એ 11,000 એમને આપ્યા. વિચાર કરો, જેની સેવામાં લગ્ની છે, અંદરથી બાબા સાથે મન જોડાયેલું છે, તો ચોક્કસ મદદ મળે છે. પછી લોકોને જોઈને આપણી આટલી ઊંચી મદદ બાબાની જે મળે છે ને એ ગુમાવી દઈએ છીએ. ભક્તિ માર્ગમાં પણ આપણે કહેતા હતા ને કે તન મન ધન સબ કુછ તેરા, ક્યાં લાગે મેરા, તેરા તુસ્કુ અર્પણ. ફક્ત આપણે ત્યાં ભગવાનને કહેતા રહ્યા
પણ પ્રેક્ટિકલમાં તન મન ધન આપ્યું નહીં. અને આજે જ્યારે આપવાનું છે એની સાચી સમજ આપી છે, તો આપણે લોકલાજને સામે રાખીને તનથી સેવા મનથી ધનથી કેટલા દૂર થઈ જઈએ છે. જો તન આપવાનું થાય, હું તો બીમાર છું, સમય નથી. મન આપવાનું થાય તો કહેશે કે અમે આટલા કલાક યોગમાં ના બેસી શકીએ, અમારી સુખ ભાવનાઓ આટલી ઊંચી નહીં રાખી શકીએ, લોકોની વાતો કે આણે આ કર્યું તે કર્યું એટલે એ મનમાં ચાલે છે, તો એવા વ્યક્તિઓ માટે શુભ ભાવના પણ નથી રહેતી, એ અમે નથી કરી શકતા કહેશે. અને ધન આપવાનું થાય તો કહેશે અમારે આ પ્રસંગ છે, પછી આપીશું પછી આપીશું. પણ મને યાદ આવે છે દાદી જાનકી કહેતા, એમના ક્લાસમાં મેં સાંભળેલું છે કે અગર દેખો બાબા કે ઘર મે ભી અગર ધન દેતે હૈ ગિનતી કર કર કે, તો કિસકો ગિનતી કર કે દિયા જાતા હૈ, નોકર કો. તો બાબાના કાર્યમાં પણ આપણે જો ગણતરી કરીને આપીશું ને, તો પછી આપણું ભાગ્ય કેવી રીતના બનશે. સમજ આપી છે બાબાએ કે તન જો આપીશું તો તંદુરસ્તી પ્રાપ્ત થશે, મન આપીશું તો શક્તિશાળી બનીશું મનથી, ધન આપીશું તો ધનની કમી ક્યારેય નહીં રહે, અને ભવિષ્યમાં પણ એ તન આપણું નિરોગી મન ભવિષ્યમાં એટલું શક્તિશાળી બનીને રહે છે કે કોઈની રાય સલાહ લેવાની જરૂરત સત્યુગમાં રહેતી નથી. અને ધન અક્કી ચાર અઢળક ધન, 2500 વર્ષ સુધી આપણને ધનની કમી નથી રહી. હું તો કહું 2500 વર્ષ આજે પણ આવા કળિયુગના સમયમાં આપણને કોઈ ધનની એટલી કમી લોકોને જે પડે છે ને, એવી બાબાના બાળકોને નહીં પડી. હા, એક શરત છે, તમે બાબાનું સાંભળો તો બાબા તમારું સાંભળવા માટે તૈયાર છે, બંધાયેલા છે. તમે બાબાનું રાખો તો બાબા તમારું રાખશે. તો આટલી ઊંચી પ્રાપ્તિને આપણે સામે રાખીએ ને, પછી લોકોને જોઈને ચાલતા રહીશું, ગભરાતા રહીશું, તો મને લાગે છે કે આ જીવન ધીરાતુલ્ય અનમોલ સમય અનમોલ પ્રાપ્તિ ફરી ક્યારેય થવાની નથી. કારણ કે આ છેલ્લા સમયમાં જ આપણને બાબા મળે છે ચક્રના હિસાબે, આ અંતિમ સમય છે, અને એમાં આટલી ઊંચાઈની સ્થિતિને આપણે પ્રાપ્ત કરીએ ને. બીજી વાત મને યાદ આવે છે, બાબા મુરલીમાં યાદ કરે છે નરસિંહ મહેતા. હા, નરસિંહ મહેતા એને પણ જો પોતાના સમાજને છોડી દીધો, સમાજે પણ એને લોકલાજ, સમાજે પણ એને સમાજમાંથી બહાર કાઢી નાખ્યો. તો કેમ કે નરસિંહ મહેતા હરિજન વાસમાં જઈને ભજન કરતા, બ્રાહ્મણ કુળના હતા એટલે લોકોને પસંદ ના આવે કે આ બ્રાહ્મણ થઈને હરિજન વાસમાં જાય છે. પણ છતાંય નરસિંહ મહેતાની પ્રભુ ભક્તિ કેવી હતી. કહેવાય છે ને કે કુંવરબાઈનું મામેરું પણ ભગવાનને ભર્યું હતું, એના સર્વસ્વ કામ ભગવાને સંભાળી લીધા હતા. ભક્તિમાં પણ આટલું દાખલો છે તો આપણે તો એના કરતા પણ જ્ઞાનની કેટલી ઊંચાઈ, જ્ઞાનની કેટલી સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ છે કે એના તોલે આજ સુધીની કોઈ પણ પ્રાપ્તિ નહીં આવે. તો પછી શા માટે આપણે આનાથી દૂર થઈએ, શા માટે લોકલાજને સામે રાખીને સમય અને શક્તિને આપણે વીડકી નાખીએ. આજે લોકલાજને સામે રાખીને આપણે ચાલતા રહીએ છે, એમાં તનની પણ ઘણી વાર તો એટલો માણસ ખેંચી જાય છે કે તનથી તો પોતે ક્યારેક એટલો થાકી પણ જાય, ત્યારે એનો થાક કોઈ જોતું નથી. જે કામ કરે છે એના ઉપર નાખ નાખ જ કરે છે, છેવટે ક્યારેક બદલામી પણ થાય છે, અને મન ધન સમય વેડફી નાખે છે. લોકલાજને જોઈને ક્યારેક વ્યક્તિ મન અને ધન અને સમયથી ખૂબ ખેંચાતો જાય, ખૂબ ખેંચાતો જાય છે. પણ સરવાળે વિચાર કરો
કે આજ સુધી જે કંઈક આપણે સમાજમાં કર્યું એનાથી મળ્યું શું? હા, અલ્પકાળની માન શાનની મહિમાની ભૂખ સંતોષાઈ છે. પણ વિચાર કરો, જ્યાં બાબાના બનીએ છે અને ત્યાં આપણે જે કંઈ કરીએ છે ને, એનાથી કેટલી ઊંચી પ્રાપ્તિ છે વિચાર કરો. આજે દેશના માટે મહાત્મા ગાંધીજીએ કર્યું, કોઈ પણ નેતાઓએ કર્યું કે કોઈ પણ વ્યક્તિએ કર્યું, તો એની યાદગાર જરૂર બને છે. બહુ બહુ તો ક્યારેક લોકો તમે જો કે એનું સ્મારક બનાવી ને એના જન્મ દિવસે એના ઉપર ફૂલહાર કરે છે, એની મરણ તિથિ ઉપર પણ એને ફૂલહાર કરે છે. પણ બાકીના સમયમાં આખા વર્ષમાં કોઈ એને પૂછતું નથી. અને અહીંયા બાબાએ આપણને કેટલા ઊંચા બનાવી દીધા કે આજે પણ આપણે મંદિરની મૂર્તિ આપણી જ છે, એ કેટલી સલામત સેફ છે ને કેટલી સુંદર. આજે લોકો રોજ સવાર સાંજ એનું કેટલું ધ્યાન રાખે છે, કેટલી સચ્ચા કેટલી સફાઈ છે, કેટલી ચોખ્ખાઈ છે. અને એ મંદિરની મૂર્તિની સામે કેટલો સુંદર ભાવ, કે જળ હોવા છતાં પણ ચૈતન્યતાનો અનુભવ કરી ને એની પાસે અલ્પકાળની પ્રાપ્તિ કરે છે. પણ આવું જીવન કે આવી યાદગાર બની કયા આધારે? વર્તમાન સંગમ યુગમાં એને મહેનત કરી છે. કોઈને નથી જોયા, એક બાબાને હંમેશા નજરની સામે રાખે છે, ત્યારે એવી આત્માઓ ગાયન યોગ્ય બને છે, મહિમા યોગ્ય બને છે, પૂજન યોગ્ય બને છે. તો અડધો કલ્પ 2500 વર્ષ આપણે સાકારની અંદર દેવતુલ્ય જીવનમાં હતા, અને બાકીના 2500 વર્ષમાં આપણી યાદગાર આપણે આજે સામે જોઈએ છે. તો વિચાર કરો, આ કઈ નાની સુની વાત નથી. તો આટલી ઊંચાઈની સ્થિતિ ઉપર આપણે પહોંચતા રહીએ, એવા પ્રભુ પ્યારની મસ્તીમાં મસ્ત રહીએ કે મસ્ત ફકીર બનીને ચાલીએ. મને દાખલો યાદ આવે છે, રાજા ભર્તૃહરિ. રાજા ભર્તૃહરિ કે જેણે પણ પોતાનું રાજપાટ છોડ્યું, અને રાજપાટ છોડ્યા પછી એ જ્યારે ભિક્ષુક બની જાય છે અને ભિક્ષા લેવા નીકળે છે, ત્યારે એમના પત્ની પાસે જાય છે. અને તે વખતે એ કહે છે, અલખ નિરંજન ભિક્ષાન દે મૈયા. વિચાર કરો, એની પત્ની છે પણ એ પત્નીને પત્નીના રૂપમાં નથી જોતા, એનું કોઈ આકર્ષણ નથી થતું, અને છતાંય તમે જુઓ કે આજે એનો એક ઇતિહાસ બની ગયો. આટલી ઊંચાઈ પર એ પોતાની રીતના ગયા છે. આપણી પાસે તો વિચાર કરો, જે દુનિયા પાસે નથી સમજ, દુનિયા પાસે જે જ્ઞાન નથી, દુનિયા પાસે જે પ્રાપ્તિ નથી, એવી ઊંચાઈની પ્રાપ્તિ આપણને આ લાસ્ટ જન્મમાં મળી છે, તો એને કેમ ચૂકી જઈએ? અને એમાં પણ બાબાએ આપણને નષ્ટ મોહા બનાવ્યા. એમને તો ફક્ત છોડી દીધું, અને છોડીને સમાજનું જે કંઈક કરવાનું હતું કર્યું. અહીંયા તો સમાજનું નહીં, પણ આપણું જ્યાં થાય છે ત્યાં સમાજનું થાય છે. એટલે બાબાએ મંત્ર આપ્યો છે, સ્વ પરિવર્તનની વિશ્વ પરિવર્તન. આપણે એક એક બાબાના બાળકો ખરેખર એ એકની પાછળ એક, એકની પાછળ એક, આખી એક દિવાલ મજબૂત બનીને ઉભી થઈ જાય છે. પણ એમાંથી આપણે લોકલાજના કારણે જો કોઈ એક ઢીલું પડે છે ને, તો મને લાગે છે કે આપણા આખા પરિવારની ઉપર, ઈશ્વરીય પરિવાર છે આપણો, એના ઉપર એની અસર થાય છે. તો પછી આપણા જીવનની અંદર આપણે ચેક કરતા રહીએ કે ક્યાંય સમાજમાં કે દુનિયામાં રહેવાનું તો છે જ, છોડવાનું તો નથી, પણ એમાં લગાવ ઝુકાવ આકર્ષણ તો નથી? જો એ પણ આપણી પાસે સૂક્ષ્મ રીતના હશે ને, મોટે રૂપમાં મોટા રૂપથી લોકલાજ તો છોડી દીધી, પણ સૂક્ષ્મ રૂપથી આ વસ્તુને પકડી રાખી હશે ને, તો અંદરનો જે પરમાનંદની અનુભૂતિ, આનંદની અનુભૂતિ જે આપણને થવી જોઈએ ને, એ નથી થતી. બાબા પાસેથી જે શક્તિઓનો ભંડાર લેવાનો છે ને, એ નથી લઈ શકતા.
અને પછી આપણી ફરિયાદ જ રહે છે કે આટલા વખતથી ચાલીએ છે, કોઈ અનુભવ નથી થતો, આટલા વખતથી અમે જ્ઞાન લઈ રહ્યા છે પણ કોઈ મજા નથી આવતી, કેમ નથી આવતી? અંતરાત્મામાં જરા ડોક્યું કરીને પોતાના સ્વયંની આપણે ચેકિંગ કરીએ. બીજી વાત મને યાદ આવે છે કે બાબાના બાળકો બનીએ છે એટલે આ બ્રાહ્મણ જીવનની ખરેખર રક્ષા કરવી એ આપણા હાથમાં છે. ઘણા વર્ષોથી ચાલ્યા, ચાલો 5 વર્ષ ચાલીએ ને તે કે ઓછું નથી, 2 વર્ષ ચાલીએ ને એ સમય અનુસાર ઓછું નથી, પણ ક્યાંક લોકલાજના કારણે આપણે આ જીવનમાંથી નાસીપાસ ના થઈ જઈએ. એના માટે 2 વાતનું ધ્યાન રાખો. એક છે અન્ન અને બીજું છે સંઘ. આ 2 વાતો છે, કારણ કે મોટા ભાગે હું જોઉં છું ઘણા ભાઈ બહેનોને અન્નની બહુ મોટી સમસ્યા આવતી હોય છે. પણ જેને સમજી લીધું છે કે આટલી મહેનત પછી હજુ પણ આપણા સંસ્કારો, આપણી દ્રષ્ટિ, વૃત્તિ, આપણી વાણી, આપણું વર્તન જેવું બાબા કે છે ને એવું બદલાયું નથી, પણ લોકલાજને જોઈને આપણે પકડી રાખ્યું છે કે મારે તો ખાવું જ પડે. સમાજમાં રહ્યા છે, સંસારમાં રહ્યા છે તો અમારે ખાવું પડે છે. બસ આપણે આ એકંદર ફિટ કરી દીધું છે. પણ હું એમ કહી શકું કે ઘણા પ્રસંગો એવા છે કે જેમાં તમારા પરિવારના બીજા વ્યક્તિઓ જઈ શકે છે પણ આપણે જઈએ છીએ. ભલે કદાચ જાઓ પણ તમે જમો કે ના જમો એ કોઈ જોઈને બેસી રહ્યું નથી, પણ એને પણ જો યુક્તિયુક્ત ચાલો ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ આપણું મનમાં જે હોય ને એ હંમેશા સામેવાળાને વાઇબ્રેશન પહોંચે છે, એટલે ક્યારેય મનની અંદર એ ભરી ના રાખો કે મારે તો ખાવું જ પડે, અમે તો સંસારમાં દુનિયામાં રહ્યા, પ્રસંગોમાં જવું પડે, અમારે આ કરવું પડે. ના, જો તમારી અંદરથી ધગસ છે તો કોઈ તમને આ નિયમમાં નડતરૂપ થતું જ નથી. એટલે અન્નનો પ્રભાવ મન ઉપર ચોક્કસ પડે છે. એટલે તો આજે પણ ભક્તિ માર્ગની અંદર પ્રભુ પ્રસાદનું મહત્વ છે, અને બાબાએ તો આપણને રોજ જ્ઞાનનો પ્રસાદ આપ્યો છે અને વ્રત આપી દીધું અન્ન શુદ્ધો સત્વ શુદ્ધિ. અન્ન શુદ્ધ હશે તો મન શુદ્ધ થશે જ. મહાભારતનો પ્રસંગ યાદ આવે છે કે ભીષ્મ પિતામહ જ્યારે બાણસૈયા પર સૂતા હતા અને એ વખતે દ્રૌપદી આવે છે, દ્રૌપદી જોઈને હસે છે, તો ભીષ્મ પિતામહ કે છે બેટી તું કેમ હસે છે? પોતે જ જવાબ આપે છે ભીષ્મ પિતામહ, હા મને યાદ આવે છે, જ્યારે તારા વસ્ત્ર હરણ થતા હતા ત્યારે હું હતો પણ હું તને બચાવી ના શક્યો. કેમ? કે તે વખતે મારા પેટમાં દુર્યોધનનું અન્ન હતું. તો અન્નનો પ્રભાવ મન ઉપર ચોક્કસ પડે છે. અન્ન આપણું જો શુદ્ધ હશે તો આપણી વાણી, દ્રષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ, કૃતિ એમાં પણ અસર થશે, એ સાત્વિક બનતું જશે. અને જ્યાં પાક્કા બનવું છે તો આ નાની સરખી બાબત છે પણ પ્રાપ્તિ બહુ ઊંચી છે આનાથી. આપણા મનોવિકારોને પણ તિલાંજલિ એના આધારે આપી શકીએ છીએ. મને એનો દાખલો યાદ આવે છે કે એક સ્વતંત્ર સેનાની હતા અને એ સ્વતંત્ર સેનાનીનો દીકરો જેલમાં જાય છે. એક કારણોસર જેલમાં જવાનું થયું એને. તો તે વખતે એને બહુ ધાર્મિક શાસ્ત્રો પણ એ ઘરમાં વાંચતો હતો, બ્રાહ્મણનો દીકરો પણ હતો, એટલે તો એના પિતાએ જેલની અંદર એ સારા સારા પુસ્તકો પણ એમને વાંચવા આપ્યા હતા અને વચ્ચે વચ્ચે મળવા પણ જાય. એક વખત જયારે મળવા ગયા ત્યારે એને કહ્યું મને કઈક ગમતું નથી, મારું મન ખરાબ થતું જાય છે. કેમ? અત્યારે તું સારી રીતના રહેતો તો જેલમાં, પણ અત્યારે કેમ આવું થયું?
એટલે એના પિતાને કંઈ કહી શકતો જ નથી. એના પિતાએ તપાસ કરી તો તપાસ કરતા ખબર પડી કે જેલની અંદર પહેલા જે ભોજન બનાવતો હતો ને એ વ્યક્તિ પેરેલ પર છૂટી ગયો, અને હવે જે ભોજન બનાવતો હતો ને એ બળાત્કારના કેસમાં પકડાયેલો વ્યક્તિ હતો. એટલે એના દીકરાના મનમાં પણ એવા વિચારો ચાલે છે, એનું મન ખરાબ થતું હોય. તો વિચાર કરો કે ભોજનની અસર આપણા મન ઉપર ચોક્કસ થાય થાય ને થાય. એટલે તામસિક આહાર આપણી મનોવૃત્તિને પણ તામસિક બનાવે છે. એમાં વાતાવરણ ચારે બાજુ તમો પ્રધાન છે, આપણી પણ પોતાની એટલી શક્તિ નથી. તો અન્નની જો આપણી પરહેજ નહીં હોય અને લોકલાજને જોઈને ચાલીશું તો પછી બ્રાહ્મણ જીવનનું રક્ષણ કરવું અશક્ય બની જાય છે. પછી તો ચાલતા રહીએ છીએ તો લૂલા લંગડા ચાલતા રહીએ છીએ. તો લોકલાજની પરવા આપણે નથી કરવાની. લોકલાજની પરવા કરતા કરતા એ પ્રવાહમાં તમે વહી જાઓ છો તો બાબાનો પ્રવાહ ત્યાં અટકી જાય છે. તો બાબા પણ પછી આપણાથી દૂર થઈ જાય છે. બીજી બાબત હું કહું તો સંઘ, સંઘ કેવો હોવો જોઈએ? કહેવાય પણ છે ને કે જેવો સંઘ તેવો રંગ, જેવી સોબત તેવી અસર. તો પછી સંઘ એવા વ્યક્તિનો રાખીએ કે જે જ્ઞાની હોય, યોગી હોય, અને બ્રાહ્મણ જીવનની અંદર એ હંમેશા ઊંચાઈની સ્થિતિ ઉપર જતો હોય, જે પોતાની ઉન્નતિ કરતો હોય, એવા વ્યક્તિનો સંઘ હોવો જોઈએ. અને સૌથી શ્રેષ્ઠ આપણને હું કહું છું, કદાચ કોઈ ના મળે તો બાબાની મુરલીનો સંઘ સારામાં સારો છે. એ સારામાં સારો સત્ય સંઘ છે કે જે સદબુદ્ધિ સદભાવનાની પ્રાપ્તિ કરાવે છે. ક્યારેક તમે કોઈનો સંઘ ના મળે અને બાબાની અવ્યક્ત મુરલી ખોલીને બેસી જાઓ, સાકાર મુરલી પણ લઈને બેસી જાઓ, તો મને લાગે છે કે ખરેખર આપણને લાગે છે કે મને બાબા મારી સાથે વાત કરી રહ્યા છે. કારણ કે બાબાનું એક સેન્ટેન્સ મુરલીમાંથી લઈ અને બાબા સાથે જોડાઈ જાઓ તો અનુભવ થશે કે બાબા મારી સાથે છે. સર્વશ્રેષ્ઠ બાબાનું સંઘ છે. કારણ કે દુનિયાના ગમે એટલા વ્યક્તિના સંગ કરીશું પણ પ્રાપ્તિ તો મને લાગે છે બાબાના સંગથી થશે. અને એમાં આ મહામારીનો સમય આપણે અનુભવ કર્યો, કોણ સાથે રહ્યું, કોણ સાથે હતું, કોનો સંગ કોની સાથે રહ્યો? પરિવારના આપણા આપણા નજીક નજીકના હોવા છતાં પણ એકલા રહેવું પડ્યું. અને આપણને તો જો જેને નિશ્ચય થઈ ગયેલો હોય એવા વ્યક્તિને ક્યારે એકલાપણું નથી લાગ્યું, તો કોઈના સંઘની જરૂર નથી રહેતી. બાબાનો સંઘ સર્વશ્રેષ્ઠ સંઘ છે. બાબાની મુરલી એ સર્વ પ્રાપ્તિનો અનુભવ સંગી સાથીનો કરાવી દે છે. ત્યાર પછી વિચાર કરીએ આપણે કે બ્રાહ્મણ જીવનની અંદર કેટલી નાની મોટી મર્યાદાઓ છે, અને આ નાની મોટી મર્યાદાઓને આપણે શા માટે ચૂકી જઈએ? એ નાની મોટી મર્યાદાઓને છોડવાની જરૂરત જ નથી. એ નાની મોટી મર્યાદાઓને છોડીએ છે ને તો ક્યાંય આપણી શક્તિને પણ ખતમ કરીએ છે. કારણ કે નાના નાના નિયમો બાબાએ બતાવેલા પાલન કરીએ છે ને, એમાં બળ છે. નિયમોનું બળ, એને હું કહી શકું ધારણાઓનું બળ, નિશ્ચયનું બળ, પવિત્રતાનું બળ, બાબા સાથેનું બળ, સત્યતાનું બળ, સચ્ચાઈ ને સફાઈ દિલની, એનું પણ બળ મળે છે. તો આવી રીતના આ નાની નાની બાબતોમાં જો આપણે જકડી જઈએ છે અને બળની અનુભૂતિ નથી થતી, તો પછી હજુ આપણે શક્તિશાળી જો બનવા માંગતા હોઈએ તો આ વસ્તુ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પણ આપણે નાની નાની બાબતોને પકડીને બેસીએ છીએ, વાતોને પકડી રાખીશું ને, તો પછી વિચાર કરીએ કે આપણા
જીવનની અંદર પરિવર્તન ક્યારે આવશે? એટલે જ જો યોગી બનવું છે, જ્ઞાની બનવું છે, સારામાં સારા બનવું છે, મહારથીની સ્ટેજ ઉપર બાબા તો આપણને કહે છે, બાપ સમાન બનવાનું કહે છે, તો પછી આપણે પોતાની જાતને અંદરથી સ્વયંની કમજોરી જે કંઈ દેખાતી હોય કે અનુભવતા હોય કે પછી નથી ખબર પડતી, તો એકાંતમાં જઈને એનું ચેકિંગ કરો અને પોતાને પરિવર્તન કરો. ક્યાંય આપણા જૂના સ્વભાવ, સંસ્કાર કે ગાઢ બનેલી આદતો છે એને પણ બદલવાની જરૂર છે. અને એ પણ જો આપણે બદલીએ તો એના માટે બાબાએ કહ્યું છે મહેસૂસતાની શક્તિ. ઘણી વાર ઉપર ઉપરથી જોઈ લે, પણ અંદર જ્ઞાનની ગહેરાઈથી જઈને જુઓ ને તો આ સ્વભાવ સંસ્કાર એ મોટા વિઘ્નરૂપ બને છે આપણા પુરુષાર્થના માર્ગમાં. એને ચેકિંગ સૂક્ષ્મ ગહેરાઈથી જ્ઞાનની વાતોથી કરીશું બાબાએ કહ્યું છે એ પ્રમાણે, તો જ આપણે એનો બદલાવ લાવી શકીએ છીએ. દાખલા તરીકે એક જુઠ્ઠું બોલવાની આદત છે અને એ જુઠ્ઠું બોલીએ છે એની પાછળ કેટલી બધી બાબતો આપણે જુઠ્ઠી બોલવી પડે છે. તો જૂઠને સિદ્ધ કરવા માટે ક્યાં જીદનો સ્વભાવ પણ આવી જાય છે. આપણી ઇમેજ આપણે સારી દેખાડીએ છીએ ત્યાં, પણ હકીકતમાં એ આપણી ઇમેજને આપણે જો સમજીએ છીએ ને અંદરથી, બહારથી રાખીએ છીએ સારું, પણ અંદર તો સમજીએ છીએ કે અમે રોંગ કર્યું છે. અત્યારના નથી લોસ થતું એટલું, પણ જન્મ જન્મ આપણે લોસમાં જઈએ છીએ એટલેથી નહીં અટકીએ, પરંતુ આગળ જન્મ જન્મના એ સંસ્કાર જૂઠું બોલવાના, જીદ કરવાના આપણા પાક્કા બની જાય છે. તો પછી આ સંસ્કારોને પણ છોડવા જરૂરી છે. ઘણા લોકો કહેતા હોય છે સમાજમાં રહે એટલે ગુસ્સો તો કરવો પડે, સમાજ લોકલાજના કારણે ક્રોધિત સ્વભાવ બનાવી દઈએ છે. પણ એમ કહું કે સાકાર બાબાની સામે ઘણી બધી પરિસ્થિતિ આવી છે, બાબાએ ક્યારે ગુસ્સો નથી કર્યો. અને નિર્મલ શાંતા દાદી તો કહેતા હતા એમના પુત્રી કે બાબાને અજ્ઞાન કાળમાં પણ અમે ક્યારે ગુસ્સે થતા જોયા નથી, અને જ્યારે એ પોતે બાબાના બન્યા અને બાબાના બન્યા પછી પણ બાબાનો ક્યારેય કોઈ અનુભવ નથી કર્યો ગુસ્સાનો. એક વખતની વાત મને યાદ આવે છે કે એક વખત બાબાના ભાઈ આવીને બાબા સામે ખૂબ ગુસ્સો કરે છે, તો તે વખતે બહેનો બેઠેલી હતી, તો જોયું એમણે કે બાબાની સામે આટલું બધું બોલે છે, છતાંય બાબા કશું જ ના બોલ્યા. એમના ભાઈ બોલીને ચાલ્યા ગયા. પછી બહેનો કહે છે, બાબા તમે આટલા મોટા છો અને તમારો ભાઈ તમને આટલું બધું બોલી જાય? બાબાએ કહ્યું કે જો હું મોટો છું ને એટલે જ મારો એ નાનો ભાઈ મારી આગળ કહેવા નહીં આવે તો કોને કહેશે? કેવું બાબાએ નેગેટિવ ને પોઝિટિવ બનાવ્યું. પણ બાબાએ એ વાતોને સાંભળેલી. આપણે પણ આ વસ્તુને સમજીને સ્વીકાર કરીએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે નેગેટિવ માંથી પોઝિટિવ બનાવી લો, સકારાત્મક ચિંતનની ધારામાં જતા રહો, તો ચોક્કસ આપણને લોકલાજ નડવાની નથી. સાચા દિલથી જો લોકલાજથી મુક્ત થવું જ છે તો પછી એનો માટે જ્ઞાન માર્ગને પકડી રાખો. રોજ જ્ઞાન સ્નાન કરતા રહો, રોજ જ્ઞાનની અંદર ડૂબકી લગાવતા રહો અને મેડિટેશન કરતા રહીએ. એનાથી જ આપણી અંદર પાવર આવે છે, જેના થકી સંકલ્પની સિદ્ધિ થાય છે, કર્મના બંધનોથી મુક્ત થઈએ છીએ, દિવ્યતા દેખાય છે જીવનમાં, અને સાથે સાથે આપણું જીવન ખુશ મિજાજ બની જાય છે, નમ્રતા આવે છે આપણા જીવનની અંદર. અને લગ્નની અગ્નિ જો તેજ કરીશું તો મને લાગે છે કોઈ પણ જાતનો આપણને અંદરથી ગભરામણ નથી થતી, કોઈનાથી ડર પણ નથી લાગતો. અને ત્યાં વિચાર કરી લઈએ આપણે સાથે કે મારો સાથ કોનો છે, મારા ઉપર કોની નજર પડી છે, હું કોની નજરોમાં છું. સ્વયં ભગવાને આખા વિશ્વમાંથી આપણને શોધી નાખ્યા છે, અને ભગવાનની નજરમાં જે આવ્યા તો એની નજર ભગવાન ઉપર, ભગવાનની નજર એના ઉપર, ત્યાં પછી દુનિયાની કોઈ વસ્તુ સમાજની કે લોકની આપણા ઉપર અસર થતી નથી.
ને આપણું જીવન સુંદર લોક લાશ થી સમસ્યાઓથી મુક્ત બની જાય તો મુક્ત પંછી હંમેશા આનંદ આનંદ આનંદની સ્થિતિમાં રહેતો હોય છે. અંતે હું એમ કહી શકીશ, હું સુંદર શાયરી મને યાદ આવે છે કે અસ્થિર મનના માનવીને માર્ગ કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય કદી નડતો નથી. તો આપ સર્વ આ વાતોને સમજી શકો છો, જીવનમાં આગળ ને આગળ જવું છે તો કોઈ ની પરવા કરવાની જરૂર નથી. પરવા થી પારબ્રહ્મ મેં રહેને વાલે કી વો મિલ ગયા, બાકી કિસકી પરવા કરે. ઓમ શાંતિ. से आए जीवन में प्रभु, जब से आए जीवन में रही आस्त कोई मन में, रही आस्त कोई मन में प्रभु, जब से आए जीवन में से आए जीवन में.